सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरदनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर महात्म्य चिंतामणि पांच एमां लखता स्वामी एम लखे छे छेल्ले के भगवानना भक्त छे ने अंत काळे भगवान तेड़वा माटे आवे छे पोताना धामनी अंदर लई जाय छे भगवान ज्यारे अंत काळे आवे छे त्यारे हाथी पर आवे छे घोड़ा पर आवे छे क्यारेक रथ लईने आवे छे विमान लईने आवे छे अने पोताना भक्तने अति दुर्लभ एवुं जे अक्षरधाम ए आपे छे आ भगवान सिवाय बीजो कोण कृपाळु ने कोण एवो दयाळु छे जे आवी दया करी शके आवुं अहीं आगळ स्वामी महाराजनुं बिरुद लखे छे आगळ स्वामी लखे छे तमे दीन तना छो बंधु जीवन जानो छो सुखकारी सुखना सिंधु जीवन जानो छो तमे दीन तना छो बंधु जीवन जानो छो सुखकारी सुखना सिंधु जीवन जानो छो तमे नाथ अनाथ जनना जीवन जानो छो तमे नाथ अनाथ जनना जीवन जानो छो तमे मेहरबान छो मनना जीवन जानो छो तमे मेहरबान छो मनना जीवन जानो छो तमे दीन तना छो बंधु स्वामी कहे छे प्रभु बंधुजन संबंधीजन भाई जेवा कोनी माटे भगवान छे तो के दीन तना छो बंधु जे गरीब छे जे गरीब स्वभाव वाड़ा छे धन थी गरीब छे स्वभाव थी गरीब छे समाज थी गरीब छे लोक थी गरीब छे प्रतिष्ठा थी गरीब छे सत्ता थी गरीब छे ઘણી બધી પ્રકારનું ગરીબપણું છે ગરીબ એટલે કંઈક ઓછપ એનું નામ ગરીબ છે બીજા કરતાં કંઈક ઓછું છે એની આગળ એ ગરીબ છે એવા દીન છે એવા ગરીબ છે એના બંધુ તમે છો જેને ભગવાનને રાખવા હોય જેને ભગવાનને પોતાની ભેગા અનુભવી રાખવા હોય એવા મુમુક્ષુએ હંમેશા ગરીબપણું પકડવું શ્રીજી મહારાજે વચનામૃતમાં એમ કીધું ભગવાનના ભક્તને તો અતિશય ગરીબપણું પકડવું ગરીબ દીન નથી ગમતું થવું આપણને
કારણ કે આપણે જન્મો જન્મથી અટંટ થવામાં જ માનીએ છીએ. આપણને એવું જ છે કે આ દુનિયાની અંદર આમ જ કરવું પડે ને આમ જ રહેવું પડે. આમ જો આપણે દિનને ગરીબ રહીએ અને આપણે છોડીએ નહીં તો બધાય આપણી માથે બેસી જાય. સંસારની અંદર તો અનેક પ્રકારની બીજી સાધુ જીવનમાં બોલાઈને એવી કહેવતો છે, પણ એ બધુંય આ લોકની દ્રષ્ટિએ આ લોકમાં જેમ હશે એમ હશે. ભગવાનના માર્ગે એવું નથી. ભગવાનના માર્ગે ભગવાન કોની ભેગા રહે? જેને જરૂર છે એની ભેગા રહે. ભગવાનને તો કોઈની જરૂર નથી. ભગવાન તો અનપેક્ષિત છે, એને કોઈની જરૂર નથી. એને કોઈની જરૂર નથી. એને એવું નથી કે મને આ મદદ કરે તો આવું થાય. એને એવું નથી કે હું કથા કરું તો એમનું સ્વરૂપ ઓળખાય. એમને એવું નથી કે તમે બધા સત્સંગમાં રહો તો એમનું હાલે. એવું ભગવાનને કશું નથી મારે તમારે વિશે. એની ઉપર આપણે કોઈ ઉપકાર કરતા નથી. મહારાજ અનપેક્ષિત છે. મહારાજને ધારી રહેલા સત્પુરુષો અનપેક્ષિત છે. આપણે સાધન દશામાં રહેવાવાળા મુમુક્ષુ કોઈ પણ ભગવાન કે સત્પુરુષ ઉપર 0.1% આપણો કોઈ ઉપકાર નથી. આ વસ્તુને આપણે આપણા માનસમાં 1000% નહીં 100% ફિટ કરી દેવું. નહીં તો ઘણી વખત આપણને એમ થાય ભગવાન કે મોટા સત્પુરુષ હોય, એનું કયું કંઈક કરતા હોઈએ થોડું ઘણું, એને કંઈક કામ સોંપ્યું ને પતાવી દીધું હોય, જે કાંઈ તમને સંસારમાં સોંપ્યું હોય, મને ત્યાગીમાં સોંપ્યું હોય, કરી દીધું હોય, ત્યારે આપણને એમ લાગે કે મેં કંઈક કરી નાખ્યું છે ઉપકાર. ના, એમને ઉપકાર કર્યો કે સેવા કરવાનો ચાન્સ આપણને આપ્યો. ભગવાને અને મોટા સત્પુરુષે એવી દયા કરી કે એમને સેવા કરવાનો ચાન્સ આપણને આપ્યો. એની પાસે તો 1000 ઉપાય હોય સેવા કરાવવાના, અને એને ન કરાવવું હોય ને તો એ તો સ્વયં પણ કરી શકે એવા સમર્થ છે. મહારાજને શું, અને મહારાજને ધારી રહેલા કોઈ પણ મુક્ત હોય એને શું? એ ગમે ત્યાંથી ગમે તે દ્વારા કરી નાખે. એમના કાર્યની અલૌકિકતાને આશ્ચર્ય એ જેને નથી નિહાળ્યા ને એ જીવાત્માને એવું થાય. ગરીબપણું ના છોડવું. મુમુક્ષુ માત્ર ગરીબપણું ના છોડવું. ગરીબપણું ગયું એટલે સમજી લો તવંગરપણું આધ્યાત્મિકતામાં લૂંટાનું. આધ્યાત્મિકતામાં તો ઊંચાઈ ગરીબપણા ઉપર છે. ગરીબપણું કેટલું છે એનું, એની ઉપર જ આધ્યાત્મિકતાની ઊંચાઈ રહી છે. જગતની અંદર જેને તુચ્છ ગણવામાં આવે છે, જગતની અંદર જેને નિર્બળ ગણવામાં આવે છે, જગતમાં જેને માયકાંગળો ગણવામાં આવે છે, જગતમાં જેને એમ કહેવાય હિંમત છે સામે આવવાની, એવું કહેવાવાળાની સામે જેની લાજ જતી હોય, કદાચ ઉપહાસ થતો હોય એનો, ભગવાનના માર્ગે એનો ઉપહાસ નથી. ભગવાનના માર્ગે પહેલા નંબરે છે. મુક્તાનંદ સ્વામીને ધોળવારું પોતું મારવાવાળા, મુક્તાનંદ સ્વામીના માથે ઝેર નાખવાવાળા, મુક્તાનંદ સ્વામીને મારી નાખવા સુધી તૈયારી કરવાવાળા, અને મુક્તાનંદ સ્વામીને મોદકાનંદ નામ પાડવાવાળા, આવા અનેક પ્રકારના ઉપહાસો કરવાવાળા એને ઉપહાસ કર્યો હશે. સ્વામીએ જ્યારે એનો પ્રત્યુત્તર નહીં આપ્યો હોય, સ્વામીએ જ્યારે એની સામે કોઈ પણ પ્રકારનું એક્શન નહીં લીધું હોય, ત્યારે દુનિયાએ સ્વામીને ગરીબ અને નિર્બળ જાણ્યા હશે. સામેવાળા ઉપહાસ કરવાવાળા વ્યક્તિએ સ્વામીને શક્તિહીન જાણ્યા હશે. પણ શું મુક્તાનંદ સ્વામી શક્તિહીન હતા? શું મુક્તાનંદ સ્વામી નિર્બળ હતા? શું મુક્તાનંદ સ્વામી ગુનેગાર હતા? ના, એવું નહોતું. પણ મુક્તાનંદ સ્વામી અખંડ મહારાજને રાખવાવાળા હતા. મુક્તાનંદ સ્વામીનો ઈશક અખંડ મહારાજને રાખવા અને બીજા જીવને મહારાજને આપવા આ હતું. એટલે દિન રહ્યા. નહોતી ખબર પડતી એવું કાંઈ નહીં. સ્વામીની લાજ કોઈ લે અને સ્વામીને ખબર નહોતી પડતી એવું કાંઈ નહીં. સમાજની અંદર આવું દેખાય છે ને આવી વાત થાય છે એવું સ્વામીને ખબર નહોતી એવું કાંઈ નહીં. બધી ખબર હતી સ્વામીને. મુક્તાનંદ સ્વામી
બુદ્ધિમાં વરિષ્ઠતા, વિદ્વાનતા, કળાઓમાં પ્રવીણતા. કઈ કળા સ્વામી પાસે નહોતી, કઈ વિદવત્તા સ્વામી પાસે નહોતી, આધ્યાત્મિક માર્ગનું કયું મૂલ્ય સ્વામી પાસે નહોતું, કયું નહોતું. સાધુતા, ભજન, ભક્તિ, માનું પાત્ર, જીવને સાચવવાની રીત, મહારાજને સાચવવાની રીત, મહારાજને પકડી રાખવા સુધીની રીત, મહારાજને પણ બેસો કે તો બેસી જાય ત્યાં સુધીનું મહારાજનું વશીકરણ મુક્તાનંદ સ્વામી પાસે હતું. ભગવાનનો મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચય, સર્વ અવતારના અવતારી આ મહારાજ છે એનો નિશ્ચય સ્વામીને હતો. જીવન પર્યંત મહારાજની આજ્ઞા પાડી એવા સંત ગરીબ રહ્યા. ગોપાળાનંદ સ્વામી કયું ઐશ્વર્ય ગોપાળાનંદ સ્વામી પાસે નહોતું. આ દુનિયાનું શું અશક્ય કાર્ય હતું જે ગોપાળાનંદ સ્વામીથી ન થાય? આ દુનિયાનું નહીં, અનંતકોટી બ્રહ્માંડોનું એક કાર્ય એવું નથી જે ગોપાળાનંદ સ્વામી ધારે ના થાય. એટલા સમર્થ ગોપાળાનંદ સ્વામી. સારંગપુરના હનુમાનજી પધરાવ્યા છે, આજે ખાલી લાકડીના ટેકે એનું સમર્થપણું ભારતના છેડે નહીં દુનિયાના છેડે પહોંચેલું છે. એવા કષ્ટભંજન દેવ પધરાવ્યા છે. એને પધરાવવાવાળા ગોપાળાનંદ સ્વામી. હરિચરિતનો સાગર એમ કહે છે, ગોપાળાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને જેવું ગરીબ રહેતા આવડતું ને, એવું તો સત્સંગમાં કોઈને ગરીબ રહેતા આવડતું નહીં. ગરીબપણું, મોટાનું ગરીબપણું એને જોતા મુમુક્ષુ માત્ર એ આપણે શીખવા જેવું છે. ગરીબ રહીએ, ગરીબ દીન રહીએ. ભગવાનને ભેગા રાખવા છે તો દીન રહીએ. આપણે જો આપણી શક્તિ, આપણી બુદ્ધિ, આપણી પ્રતિભાવો, આપણી રાજનીતિ, કૂટનીતિ, જે નીતિ કહેવાતી હોય એ નીતિઓમાં જો ક્યાંક ઉતર્યા ને, ચાણક્ય નીતિ આપણને શું કામની, શું કામની, આપણને શું કામ લાગે, આપણા કલ્યાણમાં શું કામ લાગે? કાંઈ ના લાગે. દીન, એને કોઈ ચાણક્ય નીતિની જરૂર ના પડે. એને ચાણક્યએ શું કીધું છે જરૂર ના પડે, એ મગધ વંશના રાજાઓને જરૂર પડે ચાણક્યએ શું કીધું છે. બાકી તો એને તો એ જરૂર પડે મારા મહારાજે શું કીધું છે, ગુણાતીતાનંદ સ્વામીએ શું કીધું છે, ગોપાળાનંદ સ્વામીએ શું કીધું છે, મુક્તાનંદ સ્વામીએ શું કીધું છે, એને તો એની જરૂર પડે. આપણે મુમુક્ષુને એની જરૂર પડે, આપણે બીજા બધાની જરૂર ના પડે. બીજું તો ફક્ત મગજના કોષોને રોકી રાખવા માટેની એક ગેપ છે. હા, લાખ કોષો મગજમાં મળ્યા હોય ને તો ભલે 25,000 એમાં રોકી રાખે, નવરાજ પડ્યા છે ને કોષ. પણ જાણવા જેવું તો મોટા અક્ષરરૂપ પુરુષોનો અભિપ્રાય છે, એની વાતો છે. નિષ્કુળાનંદ સ્વામીનો અભિપ્રાય જાણવા જેવો છે. બીજાનો શું અભિપ્રાય જાણીને કરવાનો, કોને શું કીધું? ઘણા બધા બહુ મોટા મોટા લેખકો ને બહુ મોટા ફિલોસોફરો થયા. આટલા સ્ટેપ ભરો પછી આ થાય ને, આટલા સ્ટેપ ભરો એટલે આ થઈ જાય ને, આટલા સ્ટેપ ભરો એટલે આ થઈ જાય. વાત સાચી છે, ખોટી કાંઈ નથી. જેને ચિંતનથી લખ્યું હોય એ ખોટું નથી, સમાજને ઉપયોગી પુસ્તકો લખ્યા એ ખોટા નથી. પરંતુ મને નિષ્કુળાનંદ સ્વામીએ શું લખ્યું એ ખબર ના હોય, મુક્તાનંદ સ્વામીએ શું લખ્યું એ ખબર ના હોય, એનું વાંચન ના હોય, એનું ચિંતન ના હોય, એનું શ્રવણ ના હોય, ને આખી દુનિયાના ફિલોસોફરે શું લખ્યું એ મને ખબર હોય, એ આપણા કામનું નથી, એ આપણા કામનું નથી. અત્યારનો યુગ બુદ્ધિજીવી છે, બુદ્ધિજીવી. બુદ્ધિજીવી વર્ગ હંમેશા બુદ્ધિજીવીને સ્વીકારે, એક વાત બહુ નક્કી છે. જે જે લેવલનો હોય એને સ્વીકારે, બુદ્ધિજીવી વર્ગ બુદ્ધિજીવીને સ્વીકારે. આ દુનિયાના ફિલોસોફરની વાત ગમતી હોય, ફિલોસોફીની વાત હોય એ સ્વીકારશે. ખોટું કાંઈ નથી. જેને જેને ચિંતન કરીને આપ્યું, કોઈએ સમાજની સેવા વિષયક આપ્યા હોય, કોઈએ સ્વભાવ સુધારવા વિષયક આપી હોય ફિલોસોફી, અહીંયા આગળ વિદેશના પણ એવા ઘણા બધા ફિલોસોફરો થયા છે. સાચું છે, ખોટું એક પણ નથી. વંદનીય છે, આદરણીય છે, સ્વીકારનીય છે. પણ અનુસરવું હોય ત્યારે સૌ પ્રથમ પોતાની જાતને પૂછવું પડે, મને મહારાજને જે કીધું છે એને અનુસરું છું, ગોપાળાનંદ સ્વામી, ગુણાધ્યાન સ્વામી, મુક્તાનંદ સ્વામી એને અનુસરું છું. હા, એમને જે કીધું છે એ આને કીધું છે
કેટલીક બાબતો બહુ સારું કહેવાય કે એમને આવા મોટાએ જે કીધું એમાંનું થોડુંક ખબર છે, આટલો એનો ગુણ. પણ ઘણી વખત એ તો બરાબર છે, કંઈક સારું લખ્યું હોય, પણ બીજી બધું એવું એવું જોઈને, કેટલાક તો ચાણક્ય જોવે ને પછી ચાણક્યમાંથી શું શીખે, ચાણક્ય નીતિ શીખે. ઘરમાં પછી ચાણક્ય નીતિ વાપરે, આખું રાજ ખલાસ થઈ જાય, ઘરનું આખું કુટુંબ પરિવાર ખલાસ થઈ જાય, દીન થઈએ. દીન જે સત્સંગની અંદર થશે ભગવાનને બહુ ગમશે. મહારાજે સભાની અંદર એમ પૂછ્યું કે આ દાદા ખાચરનો ગોલો બીમાર છે, એની સેવા કોણ કરશે? દાદા ખાચર એનો ચાકર, એની સેવા કરવાની છે, બીમાર છે તો એની સેવા કોણ કરે? દાદા ખાચરના ચાકરની સેવા કોઈ ગામેથી થોડો કરે, કોઈ ગામધની થોડો કરે, કોઈ દરબાર થોડો કરે. દાદા ખાચરના ગોલાની સેવા કરવાની હોય તો બીજો કોઈ ગોલો હોય એ જ કરે. મહારાજે સભામાં પૂછ્યું, જ્યાં સત્સંગીઓની સભા બેઠી છે, મૂર્તિમાં અખંડ વૃત્તિવાળા જે પર્વતભાઈના દર્શન કરવા માટે 68 તીર્થ જાય, જે પર્વતભાઈની પાછળ પાછળ અવતારો 5 વર્ષ સુધી ફર્યા એમ હરિચરિત્રનો સાગર કહે છે, જે પર્વતભાઈ માનસી પૂજા કરતા હોય ને રોટલો ને દહીં હાથમાંથી ઢોળાઈ જાય આવી સ્થિતિવાળા પુરુષ, એ પર્વતભાઈ જેને જન્મ્યા ત્યારથી મૂર્તિ સિવાય કંઈ ખાધું પીધું નહોતું, એવા પર્વતભાઈ સભામાં ઊભા થઈને મહારાજને કે મહારાજ, દાદા ખાચરના ગોલાની સેવા હું કરીશ. અરે પર્વતભાઈ, પણ તમે, હા હું, તમે અગતરાયના ગામધણી છો, તમારે દાદા ખાચરના ગોલાની સેવા? હા મહારાજ, જે દાદા ખાચરનું નામ તમારા મુખેથી સુકાતું નથી, તમે વારે વારે મારો દાદો મારો દાદો મારો દાદો કહો છો, એવા દાદાની સેવા જેને કેટલાય વર્ષો સુધી કરી એનો ગોલો બીમાર પડે અને એની સેવા મને મળે, એ મારા કેવડા મોટા ભાગ્ય. આને દીનપણું કહેવાય. બાકી સૌથી પહેલાં વિચારે કે એ કંઈ મારે ના હોય, એ તો કોઈ કરશે, એ દીનપણું ગયું, દીનપણું ગયું, દાસપણું ગયું. વિચારવું પડે, હા, મારે ત્યાગીને તમારે ગૃહસ્થાશ્રમમાં વિચારવું પડે કે કાંઈક આપણું દીનપણું ક્યાંક લૂંટાતું તો નથી ને. જો દીનપણું લૂંટાશે તો દીન તના છો બંધુ જીવન જાણું છું, એ કડી આપણા જીવનની અંદર આપણને ક્યારેય પણ સિદ્ધ નહીં થાય, અનુભવમાં નહીં આવે, નહીં આવે. નીચી ટેલ કરવાની હોય તો આપણને એવું થાય છે કે આ નીચી ટેલ મને મળી જાય મારા મોટા ભાગ, એવું થાય છે કે એવું થાય છે કે આ નીચી ટેલ કરવાની છે તો કોણ કરશે? તો કે હમણાં કોણ, આમાં સૌથી ગરીબ કોણ છે? સત્સંગમાં આવવામાં ગરીબ હોય, હજુ હમણાં હમણાં સત્સંગમાં ચાલુ થયો હોય એવો કોણ છે? ઓ, આ તો એ કરશે સેવા. બોલો, એક ભાઈ અહીં આવ્યા હતા, મને સેવા આપો. કે મેં કીધું સેવા તો અહીં સેવા જ સેવા છે, કશું ન હોય તો ખુરશીઓ ઉઠાવીને મૂકી દેવી પાછળ અને રોજ શનિવાર આવીને ગોઠવી દેવી, બીજી તો શું સેવા? છેવટે આ સેવા એ કરી દેવી, કંઈક આગું પાછું હોય, કંઈક કાગળિયા પડે, હવે વેક્યુમ કરવું, આ તે જે, એવું નહીં કે કંઈક આમ વ્યવસ્થાની સેવા આપો. મેં કહું વ્યવસ્થાની સેવામાં શું તમને આપવું, આ વ્યવસ્થાઓ તો બધી અત્યારે ચાલુ છે. પછી મને કે કામ કરો ને, મને કે એવું ના થાય આ ટેબલ ખુરશી પર પેલી પાવતી ફાળવાની સેવા છે, મેં કહું એ તમારા કામની નથી, એ અત્યારે યુવાનો કરે છે, બરાબર છે, એ બધું કોમ્પ્યુટરાઇઝ થતું હોય, તમને ના ફાવે, આ ધેડવાઈ ઉપર ના છે ભાઈ. તો પછી મને કે મને રસોડામાં સેવા આપો. મેં કીધું વાંધો નહીં, રસોડામાં તમે નીચે આ ભાઈ છે મળી લો અને પીરસવાની સેવા ચોક્કસ કરજો, ગાર્બેજ ઉપાડજો, તમારાથી ઉપડે એવી હોય તો પોતા મારજો, પીરસવામાં કંઈક લાવવું હોય રસોડામાંથી એમાં સેવા કરજો. તો કે એવું નહીં, જે ભાઈ સંભાળે છે એ ભાઈને તમે એવું કહી દો કે હું ત્યાં ખુરશીએ બેસીશ અને મને બધું પૂછી પૂછીને કરે. બની ગયેલી વાત કહું છું, કોઈ બનાવટી સ્ટોરી નથી કહેતો. જીવને હું ખુરશીએ બેઠો બેઠો, ભાઈ એ તો કરે જ છે, ઓલો તમે ખુરશીએ બેન જમી લો ને તમને કોણ કહે છે?
તમને કોણ કહેશે કે તમે સેવા કરો? તમે ખુરશી બેહીને હરખી ડીશ લઈને જમી લો ને, એટલે બહુ મોટી સેવા. મેં કીધું એ તો બરાબર છે, વર્ષોથી કરે છે એટલે એમને ખબર હોય. તમે એકવાર એમાં જોઈન્ટ થાવ, એવું હોય તમે એમની હારે રહેજો. તો કેવું નહીં, એકમાં બે હોય ને પછી મજા ના આવે. હજુ તો મંદિરમાં આયે બે વીકે નથી થયા, બે વીક જ થયા છે. સંતોના પરિચયને બે વીક થયો છે, એના પરિચયને બે વીક થયો છે. ત્યાં તો વ્યક્તિને હું ખુરશી પર બેસું મને બીજા પૂછીને કરે આવી આકાંક્ષા, એ વ્યક્તિ 25 વર્ષ 10 વર્ષ સત્સંગમાં કાઢે અને એને જો કોઈ સત્તાકીય સેવા મળી હોય તો શું દશા થાય, એની નીચેના બધાય હેરાન થઈ જાય. એક વસ્તુ યાદ રાખવી, જે વસ્તુ સત્સંગમાં આપણને કાંઈક આગેવાની મળી હોય, કોઈ પણ વસ્તુમાં, રસોડાથી માંડીને કોઈ જગ્યાએ બીજામાં સેવામાં, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ત્યાગી ગૃહમાં, જ્યાં કોઈ જગ્યાએ આપણને એક સ્ટેપ બીજા ભગવાનના સંતો ભક્તો કરતાં વિશેષ મળેલું છે, એને હંમેશા ગરીબપણું રાખવું. એ ભગવાન અને મોટા સત્પુરુષોના જીવનમાં આપણને દેખાય. જો ત્યાં ગરીબપણું આપણે ન રાખીએ તો આપણા કલ્યાણમાં વિઘન આવે આવે ને આવે જ. હા, કોક જે સેવાની અંદર મોવડી તરીકે રહેતો હોય એને કોઈને કહેવા લેવાનું થાય, કારણ કે એને જ કહેવું પડે કે ભાઈ આટલું આમ ના કરશો, આટલું આમ ના કરશો, આટલું આમ ના કરશો, એને કહેવું તો પડે. પણ એવા એના કહેવામાં ગરીબપણું હોય, એને એ કયા પછી પણ એમ થાય કે આ તો એ કહે તો પણ એવી રીતથી કે સામેવાળી વ્યક્તિને એમાં ગરીબપણું એનું સતત દર્શન થાય એવી રીતથી કે. પણ આપણને કોઈ સત્સંગની સેવા આપી હોય એનો અર્થ એ નથી કે આપણને કોઈ રાજપાટ મળી ગયું, એવું નથી. અહીં કોઈ રાજાની રીત સત્સંગમાં ચાલે એવી જ નથી. રાજાની રીત દુનિયામાં ચાલે, સત્સંગમાં ના ચાલે. શ્રીજી મહારાજે આ સત્સંગમાં રાજાની રીત નથી પ્રવર્તાવી, અહીં તો સેવાની રીત પ્રવર્તાઈ છે, ગરીબપણાની રીત પ્રવર્તાઈ છે, દીનપણાની રીત પ્રવર્તાઈ છે. કારણ કે દીન અને ગરીબપણું જે પકડે છે ને એનું હૃદય કોમળ થાય છે. તમે જોજો જે લોકો બહુ પાવરધા હોય ને, બહુ પાવરધામ, તેનું હૃદય કોમળતા એના હૃદયમાં નહીં હોય, એનું હૃદય કોમળ બિલકુલ નહીં હોય. થોડી વાર માટે કદાચ કોમળ જેવું દેખાતું હશે પણ એમાં કઠોરતા જ જાચી હોય, કઠોરતા જ હોય. એનું કોમળપણું પણ થતું હશે ને તો એનું કારણ એ હશે કે એના માન જ્યારે ગવાય ને ત્યારે એ કોમળ થાય, એ માનને મેળવવા માટે કોમળ થયું હોય હૃદય. બાકી એમાં કઠોરતા જ જાજી દેખાશે, કઠોરતા દેખાશે. અને કઠોરતા એ ભગવાનને પસંદ નથી, પસંદ નથી. જેટલા જેટલા મહાન મહાન મુક્તાત્માઓ થયા, જેટલા જેટલા મહાન મહાન સંતો ભક્તો થયા, એ બધાય ગરીબ અને દાસના દાસ થયા, દાસના દાસ. એ કોઈ અટંટ અક્કડ કાંઈક પોતાની સત્તાનો ઉપયોગ, કાંઈ પોતાના અધિકારોનો ઉપયોગ કાંઈ નથી કર્યું, કશું નથી કર્યું. દુનિયાએ મૂરખ ગણ્યા કે આટલી બધી સત્તા છે ને શું કરવા આવું કરવા દેતા હશે. એમને એટલું વિચાર્યું, દુનિયા જે દ્રષ્ટિકોણથી વિચારે, મારે તો મારા મહારાજને ગમે એવું કરવાનું છે. આવું મોટા મોટા સંતો ભક્તોએ કર્યું, આજે પણ કરે છે. જોતા આવડે તો ખબર પડે. અને એવા સમર્થકા ઝરના કરતા હોય ને એને કોઈ દી અસમર્થ માનવા નહીં, એને કોઈ દિવસ એવા ના માનવા કે આ અસમર્થ છે, આ કાંઈક આધીન છે, આ પરતંત્ર છે, આ કશું નથી કરી શકતા એવા માયકાંગલા છે, નિર્બળ છે, શક્તિ ને તાકાત તો છે નહીં, આવું કોઈ દી ના માનવું. બહુ સમર્થ છે ને એટલે એવા છે. અધૂરો ઘોડો છલકાય, પૂરો ઘોડો છલકાય. એમ અધૂરો હોય ને એ જોર કરે ઊંધું છતું બધી રીતનું, પૂરો ઘરોળ છે ને એ ક્યારેય છલકાતો નથી, એ તો હંમેશા સ્થિર છે. અને પૂર્ણ ઘડો એ જ છે જેમાં દીનપણું છે, એનું સીધું જ સ્વરૂપ થાય છે આ પૂર્ણ છે. દીનપણું, ગરીબપણું કેવું ઘટે કે મહારાજની અંદર એ જ સ્વભાવ હતો અને મહારાજમાં એ સ્વભાવ જ છે. કેને કેવું ઘટે તે કહેતા, કોઈને કેવું ઘટે તો કે કહી પણ દેતા અને કોઈનું સાંભળી પણ લેતા. દ્રગે દીઠા છે, કડી આવી હતી. દીનપણું આપણા જીવનમાં, દીનપણું જેટલું હશે એટલા મહારાજ આપણા બંધુ થશે. સુખકારી સુખના સિંધુ,
સુખને કરવાવાળાને સુખના સમુદ્ર જેવા મહારાજ આપ છો. તમે નાથ અનાથ જનના જીવન જાણો છો, તમે મહેરબાન છો મનના જીવન જાણો છો. તમે અનાથ જનના નાથ છો. જ્યારે જીવાત્માને એમ થાય છે કે મારો નાથ એક મહારાજ, બાકી હું તો અનાથ છું, અને જ્યારે એવો કોઈ અનાથ જ્યારે થાય છે, એક ભગવાન સિવાય બીજા કોઈ નાથને ક્યારેય સ્વીકારતો નથી જીવાત્મા, ત્યારે એ અનાથ જનના ભગવાન છે ને એ આધારરૂપ થઈ જાય છે. એની ઉપર ભગવાન મેર કરી દે છે, મહેરબાન છો મનના, મહેરબાન છો મનના. ભગવાનને આપણે આપણા ધણી ધારી લઈએ અને ભગવાન સિવાય ઇતર કોઈ પણ જગ્યાએ ક્યારેય આપણને પ્રીતિ ન થાય એવું જ્યારે આપણું માનસ બની જાય, સત્પુરુષના સંગે કરીને, સત્પુરુષના સમાગમે કરીને, સત્પુરુષમાં એવી દ્રઢ પ્રીતિ કરીને, એમના રદગત અભિપ્રાયને જાણીને, મહારાજમાં જ્યારે આપણને એવું થઈ જાય ત્યારે આપણને અનુભવ થાય મહારાજની મહેરબાની આપણી પર કેવી છે. મથુરાની અંદર એક લક્ષ્મીદાસ કરીને શેઠ હતા, જેને વૃંદાવન દેવના મંદિરમાં સોનાનો સ્તંભ કરાવેલો, વૃંદાવન મંદિરની અંદર એને સોનાનો એક સ્તંભ કરાવેલો, એટલો રૂપિયાવાળો વ્યક્તિ હતો એ લક્ષ્મીદાસ શેઠ. એમને ત્યાં બે મુનિમો હતા, એમને ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે આવો નિશ્ચય થઈ ગયો. એના કારભાર ઉકરવાળા બે મુનિમ હતા, એને એને ક્યાંક ત્યાં સંતો, આપણા પહેલાં તો મથુરા વૃંદાવન બધે સંતો વિચરણ કરવા જતા, એમાં એ સંતો ગયેલા, સંતોના સંગથી એ બેને નિશ્ચય થયો ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારી સર્વોપરી છે. બંને જણે નક્કી કર્યું કે આપણે ભગવાનને જઈને મળવું છે. બંને જણા એકસાથે તૈયાર થયા, એટલે લક્ષ્મીદાસ માટે આ લોકો જેના હાથ પગ હતા, લક્ષ્મીદાસે કીધું કે હું તમને પગાર તમારો ત્રણ ગણો કરી દઉં, છે એના કરતાં ત્રણ ગણો, પણ તમે ક્યાંય જશો નહીં. ત્યારે ઓલા બે મુનિમો કે અમારે તો જવાનું છે, તમે ત્રણ ગણો નહીં દસ ગણો પગાર કરો તો પણ અમારે જવાનું છે, અમે પગાર ઓછો પડે એટલે નથી જતા, અમને એવો નિશ્ચય થયો છે કે ભગવાન સ્વામિનારાયણ એ ભગવાન છે એટલે એના દર્શને જવું છે ને એની ભેગા રહેવું છે, આ અમે પાક્કું કરી દીધેલું છે. બંને મોમક્ષુ હતા અને નક્કી કર્યું હતું કે ભગવાન જો પૃથ્વી પર બિરાજે છે તો ભગવાનની ભેગા જ રહેવાય ને, ભગવાનની ભેગા જ રહેવાય ને. ઘણા ભક્તો એવા હોય, તમે જુઓ કે એને છે ને ભગવાનને સાધુ ભેગા રહેવું જ ગમે. અહીંયા આગળ ઉત્સવ સમયમાં આવ્યા હોય ને તો કે ઘરવાળાને બધા ન્યા રહેશે, અમે મંદિરમાં રહેશું તો ચાલશે? આપણે કહેવું પડે કે ભાઈ તમે મંદિરમાં રહેશો, બીજા કહેશે હું મંદિરમાં રહું, ત્રીજા કહેશે હું મંદિરમાં રહું, તો અહીં તો 50 જણ રહેવા માંડશે તો અહીંયા આગળ વ્યવસ્થા એટલી ક્યાં છે, એટલે તમે ત્યાં રહો. પણ એમનું ખેંચાણ શું હોય કે હું કોની ભેગા રહું, સંતો ભેગા રહું, ભગવાન ભેગા રહું, એવું હોય. અને ઘણાને તમે એમ કહો ને કે એક રાત રોકાવ ને અમારે ભેગા, તો કે હવે સ્વામી બધું આ ત્યાં છે, ઘરવાળાને બધા ત્યાં છે, અને પછી પાછો હું અહીં રોકાવું ને. લો, એ નિશાસો નાખે સીધો, ન્યાથી શરૂ કરે, ઘરવાળાને બધા ન્યા છે ને હું અહીં રહું, અને ઓલા શું કહે છે એ બધા ન્યા રહેશે પણ હું અહીં આગળ રહું. આવું પણ હોય છે ખેંચાણ, ભગવાનનું અને સંતનું ખેંચાણ જ્યારે થાય ત્યારે ભગવાન ને સંતની ભેગા રહેવાની ઈચ્છા થાય, ઈચ્છા થાય. અહીંયા આગળ ઘણા ભક્તો તમે જુઓ ને, શનિવાર હોય અહીં હાંજે કથા નીચે પૂરી થાય, જેવા નીચે જમાડવાની કદાચ ભીડ હોય ક્યારેક તો ઉપર, અને જો ભીડ ના હોય તો વહેલામ વહેલા જમાડી, વહેલામ વહેલા જમાડી. હજુ તો અહીં સભા પૂરી થઈ હોય, આમ ગયા હોય, 10 મિનિટ થઈ હોય ત્યાં તો ઉપર આવી ગયા હોય સંતો પાસે. કોઈને કોઈ સંતો જ્યાં બેઠા હોય ત્યાં પલાઠી વાળીને બેસી જાય. અહીં આગળ તો 1.5 કલાક કથા સાંભળી જ છે, પછી પાછું ઉપર આવવાનું, ઉપર આવીને કથા સાંભળવાની. હા,
એનો અર્થ એવો નથી કે બધાને એમ કરવું, કારણ કે ઘણા સેવામાં હોય, નીચે પીરસવાનું હોય, સાફ સફાઈ કરવાની હોય, એ પાછા કેવા, એ જે સાફ સફાઈ કરે પીરશે એ બધાય પાછા રાત્રે 9:30 પરવારે, ત્યાર પછી પાછા સંતો પાસે બેસે, 11:30-12 વાગ્યા સુધી બેસે. કેવું ખેંચાને, એ કેવું ખેંચાણ દર શનિવાર આવવાનું, અને એવરી સેટરડે એવું ખેંચાણ રહેવું, કામ છે આ ના રે. દર શનિવાર આવવાનું, દર શનિવાર આવું થાય એને કેટલું ભગવાનને સાધુમાં હેત હોય ત્યારે થાય. જેને સેવા નથી અથવા નથી કરી શકે એવા એવા ઘણા ભક્તો એવા છે, જમીન તરત 10 મિનિટમાં ઉપર સંતો પાસે આવીને તરત સ્વામીની વાત, આ પ્રશ્ન આ પ્રશ્ન આ પ્રશ્ન, કેનેડા કોઈ જગ્યાએ સ્કાઈપી ચાલતી હોય તે સાંભળવા બેસશે, પોતે જે અઠવાડિયા દરમિયાન સાંભળ્યું હોય એમાંથી કાંઈ પ્રશ્ન થયો હોય તો પૂછશે. અને એ જ્યાં એ બેચ હજુ ઊભી ના થઈ હોય ત્યાં પેલી સેવાવાળી બેચ હોય એ બેચ આવીને સંતો જોડે બેસે. અહીં જો સંતો નીચે સભા કરે તો રાત્રે 11:30 સુધી અહીં સભામાં બેસે. શું ગાંડા હશે? ના, ખેંચાણ થઈ ગયું. એકવાર જેને ભગવાનના સ્વરૂપમાં ખેંચાણ થાય, એકવાર જેને ભગવાનના સાધુની કથા વાર્તાનું વ્યસન પડે ને, પછી એના વિના ચાલે નહીં, ચાલે નહીં. તમે સવાર સાંજ સમય સર કથા સાંભળી લો છો, તમને વ્યસન પડી ગયું છે, હવે આના વિના હાલશે નહીં, વ્યસન પડી ગયું, આ જીવન થઈ ગયું છે. એક દાદા હોસ્પિટલાઇઝ થયા હતા આપણા પરિવારમાં, લગભગ 15-20 દિવસ કે 25 દિવસ હોસ્પિટલમાં રહ્યા હશે ધામમાં જતા પહેલાં. પણ ન્યા એક જ વાત કરે કે મને અત્યારે આરતી શરૂ કરી દો, લોયા ધામની કથા શરૂ કરી દો, ત્યારે લાગે કે જીવન સાર્થક થઈ જાય છે. જેને આ વ્યસનો નથી પડ્યા ને એના જીવનમાં બહુ પસ્તાવો થવાનો. જેને ભગવાનના દર્શન, ભગવાનની કથા, ભગવાનના સાધુની ભેગા રહેવું, આવી જેને વ્યસન નથી પડ્યું, હજુ જેને એવો ઈશક નથી જાગ્યો, એવી જેને ભૂખ નથી જાગી, એનો આત્મા તો હજુ બહુ અધૂરો છે, બહુ અધૂરો છે. પણ જેને એવી ભૂખ જાગે, ક્યારે જવું, ક્યારે જવું, ક્યારે જવું સાધુ ભેગા. આજે પૂજ્યપાદ ગુરુજી વિચરણમાં ગયા છે, કેટલા બધા ભક્તો હમણાં ડિસેમ્બરમાં આવ્યા હશે, ત્યાર પછી પાછા એ ડિસેમ્બરમાં આવ્યા હોય ત્યારે અઠવાડિયું 10 દિવસ હમણાં મેકનને બધેથી ભક્તો આવ્યા હોય, કંટકી બધેથી એને રજા હમણાં જ પાડી હોય, ધંધા બંધ કર્યા હોય, જોબો છોડી હોય, એ ટાઈમે ફરી પાછા હમણાં ગુરુજી ગયા તો હારે નારે 10 દિવસ રહ્યા હોય, કેવી રીતે રહી શકતા હશે? કયો વિચાર હશે? શું ભૂખ હશે? જે કોઈ ભક્તો રહેતા હોય એને કઈ ભૂખ હશે? એના બિઝનેસો છે, એને પણ ઘર છે, એને પણ સ્ત્રી ને છોકરા બધું છે, એને પણ સંસાર છે, કઈ સમજણ હશે કે મારે મહારાજને સાધુની ભેગા રહેવું છે? આપણને કોઈ દિવસ એવું થયું કે ચાલો મને હું કહી રાખું સાધુને કે મારી 10 દિવસ જરૂર હોય તો મને કહેજો, હું 10 દિવસ સંતો ભેગા રહેવા આવીશ, 10 દિવસ તમારી ભેગા ક્યાંક વિચરણ હશે તો આવીશ, ઠેલા ઉપાડવા મળશે, સંતોનો સમાગમ મળશે, આવી ભૂખ આપણે આત્માએ જગાડી. ઓહો, સંતોને ક્યારેક એરપોર્ટ ઉપર જવું હોય, લેવા મૂકવા જવું હોય તો આપણે સંતોને કહી રાખ્યું કે મારી જરૂર પડે તો મને કહેજો. સંતોને જેને કહેવાનું છે એને તો કહી જ દે છે સંતો, પણ આપણે સામેથી સાધુને કોઈ દિવસ એમ કીધું કે મારી જરૂર પડે તો વીકડેઝમાં મને કહેજો, વર્ષ દરમિયાન મારી પાસે 25 રજાઓ પડી છે, જરૂર પડે તો હું રજા લઈને આવી જઈશ, 25 રજા સુધી મને વાંધો નથી. એને ખેંચાણ કહેવાય. એને શું કહેવાય? ખેંચાણ કહેવાય. એ જે ઓછું હોય એટલું ખેંચાણ ઓછું, મહિમા નથી એમ નહીં, એટલું ખેંચાણ ઓછું. આપણે વિચાર્યું હોય કે 25 રજાઓ છે તો 25 રજાઓમાં વિચારી લો કે 12 રજા તમારે કુટુંબ પરિવાર માટે વાપરવી, તો 12 રજા સત્સંગ માટે વાપરવી છે, 5 રજા સત્સંગ માટે વાપરવી છે, 10 રજા સત્સંગ માટે વાપરવી છે, પોતાના આત્મા માટે વાપરવી. સત્સંગ માટેનો અર્થ, સત્સંગ ઉપર કોઈ ઉપકાર નથી કરતા, આપણે કોઈ આ સત્સંગ ઉપર ઉપકાર કરતા નથી, શ્રીજી મહારાજ અને આ સત્સંગ આપણી ઉપર ઉપકાર કરે છે. આપણી સેવાને આ સત્સંગ સમુદાય, આ સત્સંગ આપણી સેવાને અંગીકાર કરે છે, એ આપણા મોટા ભાગ્ય છે, આપણા આત્યંતિક કલ્યાણના બીજ વવાય છે.
આપણે મહારાજ ઉપર, સત્પુરુષ ઉપર, આ સત્સંગ ઉપર કોઈ ઉપકાર કરતા નથી, કોઈ ઉપકાર કરતા નથી. અમ જેવા પ્રભુ તમને ઘનાપન, તમો અમારે એક. આપણા જેવા હજારો છે, આપણે એક ટળી જઈએ ને તો બીજા દહ ઊભા કરે, મહારાજમાં એટલું સામર્થ્ય છે. પણ ભગવાન, સત્પુરુષ અને આ સત્સંગે આપણી ઉપર દયા કરી છે કે આપણી સેવાને અંગીકાર કરે છે, આપણને ચાન્સ આપે છે, આપણને કંઈક ભગવાનના માર્ગે કંઈક મળે એવું એ વ્યવસ્થા કરી આપે છે, એમની દયા છે. માટે જેને 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 એને ગરજ કરીને સત્સંગ કર્યો છે, લગ્ની લાગે છૂટતી નથી. બેય મુનિમોને લગ્ની લાગી છે, ભગવાન ભેગા રહેવું છે, હવે લગ્ની છૂટે એવી નથી. અને બંને મુનિમોએ નક્કી કર્યું જવું જ છે. ત્યારે લક્ષ્મીદાસ જે શેઠ હતા એને એવું હતું કે આ મુનિમોએ એમને ત્યાં સુધી કહી દીધું કે તમે તમારી મિલકત આપી દો ને આખી, તોય અમે રહેવાના નથી. સોનાનો થાંભલો કરાવડો શેઠ, એની પાસે મિલકત કેટલી હોય, એ બધી આપો તોય રહેવાના નથી. ત્યારે શેઠ કે મારે શરીરે રોગ છે, મીઠા વિનાના જાડા ચોખા સિવાય બીજું કાંઈ પચતું નથી, આવું મને રોગ છે. તમને ખબર છે મેં બહુ વૈદો કર્યા પણ મટતું નથી. એક કામ કરો, જો તમે એવું કહો છો કે સ્વામિનારાયણ ભગવાન જ છે, તો તમે આ એક અત્તરની શીશી લેતા જાઓ ભગવાન સ્વામિનારાયણ માટે, અને મારા તરફથી એમને તમે ભેટ આપજો. એ અત્તરની શીશી એ જમાનામાં 300 રૂપિયાની, સોનાનો થાંભલો કરાવવાવાળો હોય, પણ જેને ભગવાનને જોયા નથી, જેને ભગવાનને અનુભવ્યા નથી, એને પણ શ્રદ્ધા કેટલી છે કે જો એ ભગવાન જ હોય તો મારી 300 રૂપિયાની અત્તરની આ શીશી એમને આપજો, અને એમને સ્વામિનારાયણને આપીને કહેજો કે મારું સારું થાય. સારું થાય એટલે આ પેટ હરખું થઈ જાય, જાડા ચોખા સિવાય કંઈ ખવાતું નથી, તો ભગવાનને કહેજો કે મારું હારું થાય. તમે નાથ અનાથ જનના જીવન જાણો છો, તમે મહેરબાન છો મનના જીવન જાણો છો. પછી એ મુનિમોએ ત્યાંથી વિદાય લીધી. ફરતા ફરતા કારિયાની આવીને મહારાજને પગે લાગ્યા, એ મથુરાના લક્ષ્મીદાસના બે મુનિમો, અને ત્યાં આવીને પગે લાગીને બધી વાત કરી, અને પેલી શીશી અત્તરની હતી એ ભેટ ધરી. મહારાજે ભેટને સ્વીકારી, એમાંથી અત્તર કાઢીને પોતાની હથેળીમાં લઈને મહારાજે શું કર્યું, પહેલાં પોતે સૂંઘ્યું અને બધા સંતોને પાસે બોલાવ્યા, અને બધા સંતોની નાસિકા પર અત્તર લગાવી આપ્યું. આમાં બોલો, મહારાજને, મહારાજે જે કર્યું છે ને એ ઘણી વખત બહુ આપણને લાગે આશ્ચર્ય. મહારાજે બધા સંતોની નાસિકા પર અત્તર ચર્ચ્યું. બાકી અમારે સાધુને અત્તર કે બીજું કંઈ તૈલી પદાર્થ કોઈ એવો ના હોય કે જરૂરિયાત વિના, હા શિયાળો છે, ચામડીનો કોઈને કંઈ પ્રોબ્લેમ છે, પગની અંદર કંઈ વેડ ફાટે છે, એ બધી વસ્તુ તો એક ઔષધ છે. બાકી તૈલ મર્દન કરવાનો અમને સાધુને નિષેધ છે. અત્તર આદિ પણ અમે પોતાના ઉપયોગમાં સીધું કોઈ દિવસ ના હોય, જે ભગવાનનું પ્રસાદીનું કદાચ પૂંબળું હોય ને પ્રસાદીનું કંઈક મળ્યું હોય તેની સે સુગંધ લે, પણ એમ ના હોય કે રોજ અત્તરના પૂંબળાઓ પ્રસાદીના કરીને નાખી જ રાખો કપડામાં. તમને કોઈ દિવસ કોઈ આપણા સંતો કે ગુરુજીથી માંડીને સંતો સુધીના કોઈ એવા મળે કે તમારી પાસે બહેન તમને અંદર અત્તરના પૂંબળા બધે મૂક્યા હોય કે અત્તર છાંટ્યું હોય, એવું ના હોય. ભગવાનને પ્રસાદીનું સવાર ધરાયું હોય, ઘનશ્યામ મહારાજને, ઠાકોરજીને પ્રસાદીનું આવ્યું, સેદ લઈ અને હરિભગતને આપે, કારણ કે અમુક અમુક વસ્તુનો સંતોને નિષેધ છે. મહારાજે સંતોને નાસિકા ઉપર અત્તર ચર્ચ્યું, પ્રસાદીનું હતું મહારાજનું. અને પછી મહારાજે એ હથેળીમાં લઈને સંતોની નાસિકાએ ચર્ચ્યું, અને પેલા બંને મુનિમો હતા ને એને સાધુ કરી દીધા, બેયને, એકને રામાનુજાનંદ અને બીજાને બાળ મુકુંદાનંદ, આવા નામ આપ્યા મહારાજે.
અને સાધુ કરીને પોતાની પાસે રાખ્યા. મહારાજીએ જ્યાં પેલા સંતોની નાસિકાએ અત્તર ચર્ચ્યું અને મહારાજે કહ્યું કે આ શેઠને જાડા ચોખા સિવાય પચતું નથી, હે સંતો સંકલ્પ કરો આની સુગંધ લઈને તમે બધાય કે એને બધું પચતું થઈ જાય. અને એ જ ઘડીએ દૂર મથુરા રહેલા લક્ષ્મીદાસ શેઠને અઢારેય રસ પચવા લાગ્યા. 18 રસ પચવા લાગ્યા, બોલો હોલાને. અહીં સંતોએ ખાલી અત્તરની સુગંધ જ લીધી. એટલે જોજો, કોઈને પચતું ન હોય તો અત્તરની શીશી લઈને આવી નાકે ના ચોપડી દેતા સંતોની, કે આ ઔષધ આ રીતની રીત કરો એટલે પાચનતંત્ર સતેજ થઈ જાય. પાચનતંત્ર સતેજ કરવા માટે આયુર્વેદની દવા કરજો. આ તો મહારાજનો પ્રતાપ, મહારાજના સંતોનો પ્રતાપ એવો. આ કઈ આ રીત નથી કે આવી રીતે કોઈને અત્તર મહારાજને ભેટ કરો એટલે તમારું પાચનતંત્ર મજબૂત થઈ જાય, એવું નથી. વાત એ છે, એક લક્ષ્મીદાસ અનાથ હતો, અનાથ, પણ એને ભગવાન છે આવી વાત સાંભળી તો 300 રૂપિયાની મોગામાં મોગી અત્તરની શીશી મોકલી. એની શ્રદ્ધા, એનો ભગવાન પ્રત્યેનો વિશ્વાસ, એને એનો એનું પાચનતંત્ર હરખું કર્યું. આપણે તો 1+1=2 કરવા જઈએ, આગળ આવું થયું એટલે આપણે કરીએ તો આવું થાય, બધું એવું ના થાય. પેલા બોદા કમાનગર જેવું થાય. રામાનંદ સ્વામી બધા એને છે ને, કોઈને ઝાડા થયા હોય ને, તો સ્વામી સરદારમાં હતા, કોઈને ઝાડા થયા તે સ્વામીએ કીધું લો આટલું મીઠું એને ખવડાવી દેજો. હવે મીઠું ખવડાવે ઝાડા મટે કે વધારે થાય? વધારે થાય. પણ સ્વામી તો સમર્થ પુરુષ હતા, મટી ગયા. બોદો કમાનગર શીખી ગયો કે વાહ, હવે ખબર પડી કે આ ઉપાય છે. એટલે એને પાછો એક તો કોપી પેસ્ટ કરવાવાળો હોય ને, કોપી પેસ્ટની અક્કલ હોય નહીં એટલે પાછું મૂર્ખામી જાજી હોય. સ્વામીએ કેટલું મીઠું લીધું હતું? 200 ગ્રામ. 500 લો કે આપણે. કોઈને પણ ભાઈ કોઈ પણ બીમાર પડે ઝાડા થયા હોય મને મળજો. તે એક ડોશીમાને આવું થયું હતું સરદારમાં. પેલો આવ્યો દોડતો, બોદાન કહે કે ભાઈ કંઈક ઉપચાર તમે કહેતા હતા કે શું છે તમારા પાસે? રામાનંદ સ્વામીનો શિષ્ય હતો. જો કે બસ હવે રામાનંદ સ્વામીની જરૂર નથી, લો હું તમને આપું. એમ કરીને 500 ગ્રામ મીઠું ભટકાડ્યું ને તે ઓલી ડોશી જતી જ રહી. હાડકા ભાંગી ગયા બોદાના, બોદો જ થઈ ગયો આખો. જે બધું મોટા કંઈ કીધું હોય કર્યું હોય બધું ના થાય, એનું ઔષધ ખરેખર એ નથી હોતું. ઔષધ તો એની અંદર રહેલી એની પ્રાર્થના હોય છે. મીઠું ઔષધ નથી. રામાનંદ સ્વામીનું સામર્થ્ય અને પ્રાર્થના એનું ઔષધ છે. પણ મૂર્ખને શું દેખાય? મીઠું ઔષધ. એક જણો ગુંડાનંદ સ્વામીનો ગાદી તકિયો લઈને જતો રહ્યો હતો. ગાદી તકિયાની અંદર જ સ્વામીનું સામર્થ્ય છે. તે ગાદી તકિયો લઈ ગયો, શું નીકળે અંદરથી? કપાસ નીકળે, બીજું શું નીકળે? કંઈ થોડું સામર્થ્ય. સામર્થ્ય સ્વામીમાં હતું, ગાદી તકિયામાં નહોતું. ગાદી તકિયામાં નહીં, પુરુષ પ્રધાન હોય પણ આવું. એમ અત્તરની શીશીમાં નહીં, એની શ્રદ્ધાને વિશ્વાસ, એનો પ્રેમ, એની અંદર આ બધું રહેલું છે. અને ભગવાનનું અને સંતનું સામર્થ્ય, એનો સંકલ્પ, ભગવાને સંકલ્પ કર્યો. બાકી અત્તર તો બહુ આવતા મહારાજ પાસે, પણ આની માટે મહારાજે સ્પેશિયલ સંકલ્પ કર્યો અને પચવા લાગ્યું. એવો પ્રથમ પ્રતાપ જોઈને લક્ષ્મીદાસે નિશ્ચય કર્યો કે સ્વામિનારાયણ તો ભગવાન છે. એમ નિશ્ચય કરીને એ લક્ષ્મીદાસ પછી 2-3 વાર સારો પોશાક મહારાજને મોકલાવ્યો. એને ખબર પડી ગઈ કે આ મને પચવાનું શરૂ થઈ ગયું એટલે ભગવાને આ કર્યું. પછી તેને પોશાકેય મોકલ્યો મહારાજ માટે 2-4 વખત. અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવું ભજન મથુરામાં રહીને કરવા લાગ્યા અને અંતગાળે મહારાજને પામ્યા. આવા મહારાજ દયાળુ છે એટલે સ્વામી લખે છે, તમે નાથ અનાથ જનના જીવન જાણું છું, તમે મહેરબાન છો મનના જીવન જાણું છું. માટે ભગવાનને આપણા નાથ જાણવા અને દીનપણું પકડવું તો ભગવાન હંમેશા આપણી ભેગા રહે, એવું સ્વામી આપણને આ મહાત્મ્ય ચિંતામણીની 35મી કડીની અંદર સમજાવે છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે ઘનશ્યામ મહારાજની જય.